विद्यार्थी मित्रों, धोरण 11 आजना वीडियो लेक्चर में आप चेप्टर 6 नो अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों, आप चेप्टर 6 थी शुरुआत करिए छे। घणा लांबा समय पछी हवे आजे आपणे मळ्या छीए। तो विद्यार्थी मित्रों, चेप्टर 6 आपणुं छे कार्य, ऊर्जा अने पावर। विद्यार्थी मित्रों, तमे आ शब्दों सांभळ्या हशे, कार्य, ऊर्जा अने पावर। तमारा माध्यमिक लेवले लगभग तमने थोड़ा घणा अंशे ख्याल हशे कि कार्य कोने कहेवाय, ऊर्जा कोने कहीशुं अने पावर एटले शुं, एनी व्याख्यानो तो आपणने ख्याल होवो ज जोईए। तो पण आपणे एक वखते एनो ख्याल मेळवी लईए। तो विद्यार्थी मित्र, सौ प्रथम आपणे कार्य कोने कहीशुं, तो एवुं कहेवाय छे, कार्यनो सूत्र आपणने ख्याल छे। एटला माटे आपणने ख्याल छे कारण कि चेप्टर 2 માં આપણે પારિમાણિક સૂત્રોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। અને કાર્ય માટે સંકેત વપરાય છે W, અને W બરાબર આપણે લખીએ છીએ F × D। એફ ને બળ કહીએ છીએ અને ડી ને શું કહીએ છીએ, અંતર અથવા સ્થાનાંતર। તો વિદ્યાર્થી મિત્રો, એના ઉપરથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે એફ ને બળ કહીએ છીએ અને ડી ને અંતર કહીએ છીએ અથવા સ્થાનાંતર કહીએ છીએ। તો કાર્યની વ્યાખ્યા શું થાય, તો બળ અને બળ લાગતું હોય તે દરમિયાન, જે લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને આપણે શું કહીએ છીએ, કાર્ય કહીએ છીએ। તો આપણે એવું લખીએ કે કાર્ય W બરાબર F × D। વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે એનું કાર્યનું પારિમાણિક સૂત્ર પણ કેવી રીતે મેળવીએ છીએ આપણે જાણીએ છીએ, એટલે એ આપણે મેળવતા નથી, બરાબર છે। પરંતુ આના ઉપરથી તમે આનો એકમ પણ લખી શકો। તો W બરાબર F × D છે, તો બળનો એકમ શું થાય છે, ન્યૂટન। તો આપણે એકમ પણ મૂકી શકીએ, તો ન્યૂટન, અને સ્થાનાંતરનો એકમ શું લખીએ છીએ, મીટર। તો એકમ આપણને મળે ન્યૂટન × મીટર। તો વ્યાખ્યા સાથે સૂત્ર, એનું પારિમાણિક સૂત્ર અને એકમ, આ તો આપણે શું કરીએ છીએ, રિવાઇઝ કરીએ છીએ, બાકી તમને ખ્યાલ જ છે। તો આ રીતે આપણે કાર્યની વાત કરી શકીએ। કાર્ય પછી ટાઇટલમાં બીજું નામ શું છે, ઉર્જા, કારણ કે કાર્યની વાત કરીએ તો જ પછી આપણે ઉર્જાની વાત કરીએ છીએ। હવે ઉર્જા એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વ્યાખ્યા છે, કાર્ય કરવાની ક્ષમતાને આપણે શું કહીએ છીએ, ઉર્જા। શું કહીશું, કાર્ય કરવાની ક્ષમતાને આપણે કહીશું ઉર્જા। આપણે અહીંયા લખીએ કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા। અને વિદ્યાર્થી મિત્રો, ઉર્જાનો આમ તો એવું કહીએ છીએ કે એકમ શું છે, જૂલ, બરાબર છે। પરંતુ આપણે અગાઉના ધોરણમાં પણ એક બે એકમ એવા ભણી ગયા કે આના બરાબર કેટલી જૂલ ઉર્જા વપરાય, ખાલી જગ્યા ખાલી જગ્યા। તો તમે ઇલેક્ટ્રોન વોલ્ટ એવો એકમ સાંભળ્યો છે, તો આપણે આના ઉપરથી એવું કહી શકીએ, એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ ઉર્જા વપરાય, તો કેટલી થાય, 1.6 × 10⁻¹⁹ જૂલ ઉર્જા વપરાય, બરાબર છે। પછી આપણે એવું પણ લખી શકીએ કે 1 કેલરી બરાબર ખાલી જગ્યા જૂલ, તો લગભગ કેટલું છે, 4.186 જૂલ ઉર્જા વપરાય, એ પણ કહી શકીએ છીએ। એટલે એવા ઘણા એકમ છે અને એના ઉપરથી આપણને ટૂંકા પ્રશ્ન પણ મળે છે। તો આ વાત કરી ટૂંકમાં આપણે ઉર્જાની। એના પછી જે પાવર, જો કાર્યની વાત કરીએ, ઉર્જાની વાત કરીએ, તો પછી પાવર સાથે આવે છે। અને પાવર માટે આપણે એવું કહીએ છીએ કે કાર્ય કરવાનો સમય દર, જેને આપણે શું કહીએ છીએ, પાવર। તો સાથે સાથે પાવરની ડેફિનેશન પણ આપણે મૂકીએ, લખીએ કાર્ય કરવાનો સમય દર, એટલે થાય પાવર। અને પાવરના એક કરતાં વધારે એકમો છે, મહત્ત્વનો એનો એકમ છે, આપણે કયો લખીએ છીએ, વોટ, બરાબર છે। પછી આપણે નથી કહેતા પાવર એટલે વીજળી, તો એક યુનિટ એટલે યુનિટ છે, કિલો વોટ અવર છે, બરાબર છે। પછી આપણે એવું કહીએ છીએ કે એક યુનિટ બરાબર કેટલી જૂલ વીજળી વપરાય, તો આપણે લખીએ છીએ 3.6 × 10⁶ જૂલ ઉર્જા વપરાય અથવા વીજળી વપરાય છે। તો પાવરના પણ એક કરતાં વધારે એકમો છે। તો આ રીતે આપણે આ જેને ટાઇટલમાં 3 શબ્દો આપેલા છે, કાર્ય, ઉર્જા અને પાવર, એની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી।
हवे विद्यार्थी मित्रों ज्यांथी आपणे चेप्टर नी शरूआत करवानी छे तो विद्यार्थी मित्रों आनी अंदर चेप्टर सिक्स में आपणे शरूआत में सदिश अने अदिश राशिओ बन्ने बनी गया। फरीथी आनी व्याख्यानी स्पष्टता करता नथी पण सदिश राशि कोने कहेवाय अदिश राशि कोने कहेवाय अने एना उदाहरण साथे कि केटली सदिश राशिओ छे ने केटली अदिश राशिओ छे ए पण आपणे जाणीए छीए। तो अहींया आपणे वात करवानी छे अदिश राशिओ अने ए पण अदिश राशिओनो गुणाकार एटले एवुं कहेवाय के बे सदिश राशिओनो अदिश गुणाकार अथवा टाइटल आपणे एवुं आपीए के अदिश गुणाकार। तो हवे आपणे चेप्टरनी शरूआत करीए तो सौ प्रथम लखीशुं अदिश गुणाकार अथवा बे सदिशोनो अदिश गुणाकार। तो ज्यारे बे सदिशोनो अदिश गुणाकार करीए तो आपणने शुं मळे आपणे अहींया टाइटलमां आपीए अदिश गुणाकार। हवे विद्यार्थी मित्रों अहींया हूँ बे सदिश राशिओ लउं छुं एटले एवुं कही शकाय कि बे सदिश राशिओनो अने केवो गुणाकार डॉट गुणाकार। डॉट गुणाकार एटले बे सदिश राशिओ लईए एनी वच्चे टपकानी निशानी मूकीशुं जेने आपणे डॉट एवो शब्द वापरीशुं। तो बे सदिश राशिओनो ज्यारे डॉट गुणाकार करीए छीए त्यारे एनुं परिणाम शुं मळे छे विद्यार्थी मित्रों आपणने अदिश राशि। आ खास ध्यान राखवानुं। तो अहींया आपणे बे सदिश राशिओ लईए એમાં બે સદિશ રાશિઓમાં લઈશું એક સદિશ એ અને એક સદિશ બી। હવે આપણે મેઇન ટાઇટલ યાદ રાખવાનું છે છે શું અદિશ ગુણાકાર અને આપણને એ ખબર છે કે એ અને બી ઉપર આવી તીરની નિશાની હોય અને આપણે શું કહીએ છીએ સદિશની નિશાની। તો શું કરીએ આ બંનેનો ડોટ ગુણાકાર કરીએ તો અહીંયા મૂકીશું સદિશ એ ડોટ સદિશ બી અને હંમેશા એનું પરિણામ કેવું મળે અદિશ सदिश ए डॉट सदिश बी। तो हूँ एने मानाक में मूकूँ मोड ऑफ सदिश ए मोड ऑफ सदिश बी साथे खूणों मुकाशे ए बी कोस थीटा अथवा अदिश गुणाकार छे एटले आवुं पण आपणे मूकी शकीए ए बी कोस थीटा अथवा विद्यार्थी मित्रों शुं मूकी शकीए बी मूको के ए आगळ मूको क्रम बदलाई शकीए छे। तो आपणने बे सदिशोनो આ શું મળ્યું અદિશ ગુણાકાર। ડોટ ગુણાકાર કરતાં અહીં આપણને પરિણામ અદિશ ગુણાકાર મળે છે જ્યાં આપણે કહી શકીએ કે થીટા જે છે એ સદિશ એ અને બી વચ્ચેનો શું છે એ ખૂણો છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી અદિશ ગુણાકાર। અદિશ ગુણાકાર આ જ રીતે થાય અને વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર એના માટે ખૂબ જ મહત્ત્વનું છે। આના ઉપર જ આખું ચેપ્ટર છે એવું આપણે કહી શકીએ છીએ। હવે આના ઉપરથી એક ટૂંકમાં એક નાનો સરખો પ્રશ્ન જોવાનો છે કે જ્યારે અદિશ ગુણાકાર કોનો અદિશ ગુણાકાર ક્યારે મળે જ્યારે બે સદિશોનો ડોટ ગુણાકાર લઈએ છીએ ત્યારે અદિશ ગુણાકાર મળે છે। એટલે અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન એ પણ સમજવું જરૂરી છે। તો આપણે લઈએ એક નવું ટાઇટલ અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન। વિદ્યાર્થી મિત્રો એ પણ સમજવા માટે છે અને એનો પણ આગળ આપણે ઉપયોગ કરવાનો છે। ટાઇટલ તમારું છે અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન। હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે ભૌમિતિક અર્થઘટન એટલે શું? તો આગળના ચેપ્ટરમાં અગાઉ જે આપણે ચેપ્ટર ભણી ગયા એમાં તમે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત અથવા એને આપણે આલેખની રીત પણ કહી હતી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત। તો એની અંદર તમને ખ્યાલ હશે કે વાત હતી સદિશોની, એક સદિશ એ ધાર્યો, બીજો સદિશ એને જોડતો સદિશ બી ધાર્યો, એમાં આપણે વિભાજનનો નિયમને આ બધું ભણી ગયા છે। તો એવી જ કંઈક અહીંયા ચર્ચા છે પરંતુ અહીંયા અદિશ ગુણાકારના સંદર્ભમાં વાત કરવાની છે। પરંતુ અદિશ ગુણાકાર સમજવા માટે કોનો અદિશ ક્યારે આપણને અદિશ ગુણાકાર મળે જ્યારે બે સદિશોનો ડોટ ગુણાકાર કરીએ ત્યારે એનું પરિણામ આપણને અદિશ ગુણાકાર મળે છે એ આપણે જોઈ ગયા છે। તો ભૌમિતિક અર્થઘટનમાં પણ એ જ વાત છે। તો અહીંયા શું કરીશું આપણે બે સદિશ લઈશું, સદિશ એ અને સદિશ બી। હવે તમે અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો જેમ સરવાળાની રીત અને ત્રિકોણની રીત ભણ્યા હતા એ જ રીતે આપણે શું કરીએ અહીંયા એક આકૃતિ દ્વારા નાની સરખી સમજીએ કે અહીંયા સદિશ એ લીધો, એક સદિશ એ ધાર્યો, એને જોડતો એક
અહીંયા લીધો સદિશ બી. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે ને કે સદિશની નિશાનીમાં આપણે હેડ એન્ડ ટેલ તમને યાદ હોય તો શીર્ષ અને પૂછ, તો આ જે છે આને પૂછનો ભાગ કહીએ છીએ ને આને શીર્ષનો ભાગ કહીએ છીએ. આ તીર જે આખું છે તો આ શીર્ષ કહેવાય છે અને આ નીચેનો ભાગ પૂછ કહેવાય છે. તો અહીંયા બે સદિશ એવું કહેવાય, હું એવું પણ લખી શકું કે અહીંયા ઓ બિંદુ નામ આપવું હોય, અહીંયા પી આપું અને અહીંયા ક્યુ આપું. તો આપણે એવું લખી શકીએ કે સદિશ ઓ પી બરાબર સદિશ એ અને સદિશ ઓ ક્યુ બરાબર સદિશ બી. ધારો ધ્યાન રાખજો, બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન છે. ખ્યાલ આવ્યો? એટલે શરૂઆતમાં આપણે આ વાત તો કરવી જ પડે. હવે સદિશ ઓપી બરાબર સદિશ એ ધાર્યો અને સદિશ ઓક્યુ બરાબર સદિશ બી ધાર્યો. અહીંયા બંને વચ્ચે આપણને વિદ્યાર્થી મિત્રો ખૂણો થીટા મળે. હવે આપણે એવું કહીએ કે સદિશ બીમાંથી અથવા તો સદિશ બીમાંથી સદિશ એ પર લંબ દોરો. અહીંયા હું લખું સદિશ બીમાંથી સદિશ એ પર લંબ દોરો. હવે બીમાંથી એ પર અહીંયા ધ્યાન રાખજો, જુઓ હું લંબ દોરું છું અને એને હું નામ આપું છું. આપણે સદિશ એ થોડુંક દૂર નામ આપીએ, એને હું અહીંયા નામ આપું છું એમ. શું આપું છું? નામ એમ. તો આટલું ઓ એમ જે અંતર થયું અને શું છે કે બીમાંથી સદિશ એ પર લંબ દોર્યો છે, તો આ ખૂણો થીટા છે એટલે આ મૂલ્ય શું કહેવાય? બી કોસ થીટા કહેવાય. ઓ એમ બરાબર શું થશે? બી કોસ થીટા થશે. માટે અને બીજું પણ કહેવાય કે બીમાંથી એ પર લંબ દોર્યો છે એટલે શું કહેવાય? સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ કહેવાય, જેને આપણે ઓ એમ કહીએ છીએ. અને ઓ એમ બરાબર શું છે? બી કોસ થીટા. માટે આપણે એવું કહી શકીએ અહીંયા કે ઓ એમ બરાબર એવું કહેવાય કે સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ બરાબર શું છે? બી કોસ થીટા. અદિશ સ્વરૂપમાં છે બી કોસ થીટા. તો ધેરફોર આપણે એવું કહી શકીએ કે આપણે અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન કરવાનું છે આકૃતિ ઉપરથી. તો આપણે જાણીએ છીએ કે જ્યારે બે સદિશોનો ડોટ ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? અદિશ ગુણાકાર, અથવા આવું લખી શકીએ એ બી કોસ થીટા. એ તો બરાબર છે પણ એ આ શું છે? બી કોસ થીટા. તો બી કોસ થીટા શું છે? તો એ અને આ શું છે? ઓ એમ છે. તો આ એ આ તો એ છે ને બી કોસ થીટા બરાબર શું છે? ઓ એમ છે. તો આને બીજી રીતે લખવું હોય તો શું લખાય? સદિશ એનું મૂલ્ય અને બ્રેકેટમાં લખી શકીએ ડોટ કરીને અહીંયા સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો વિદ્યાર્થી મિત્રો આ શું થયું? અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ટૂંકમાં ખ્યાલ આવ્યો હશે કે બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન આપણને કંઈક આવું મળે છે. તો આપણને મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આ એક બેઝ હતો, હવે જે થિયરી સ્ટાર્ટ કરીશું એને સમજવા માટેનો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આવજો. થેન્ક યુ.